વિધાનસભાની ચૂંટણી સમયે તો ઠેર ઠેર પોસ્ટર હોર જોવા મળી રહ્યું હતું, પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ હજુ પણ પોસ્ટર પોલિટિક્સ જોવા મળી રહ્યું છે, અને તે પણ ભારતીય જનતા પાર્ટીના ગઢમાં। जी हाँ, भारतीय जनता पार्टी ना गढ़ में सरकार विरोधी पोस्टरो लाग्या छे, अने जेना पगले सरकार नी ऊंघ हराम थई गई छे। समग्र हकीकतनी जो बात करवामां आवे तो अमदावादना पोश विस्तार नारायणपुराना स्थानिकोमां सरकार विरोधी बारोबार रोज जोवा मळी रह्यो छे, अने तेना पगले तेओए सरकार विरोधी पोस्टरो लगाव्या छे। त्यारे नारायणपुरानी जनतामां सरकार विरोधी केम रोज जोवा मळी रह्यो छे, आवो आपने जणावीए आ अहेवालमां। नमस्कार, भक्ति राजगोर ने आप જોઈ રહ્યા છો ગુજરાત। અમદાવાદમાં ફરી એકવાર પોસ્ટર પોલિટિક્સ ગરમાયું છે, અને તેને લઈને હવે અમદાવાદનો નારાયણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। નારાયણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈને સ્થાનિકો સરકાર સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, અને તેના અનુસંધાને નારાયણપુરાના સ્થાનિકો દ્વારા ઠેર ઠેર સરકાર વિરોધી બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિધાનસભાની ચૂંટણી પહેલા રોડ કપાત નહીં આવે તેવા વચન આપ્યા બાદ ભાજપના નેતા ફરી ગયા છે, અને 16 ફેબ્રુઆરીએ રોડ કપાત થશે એવી માહિતી સ્થાનિક લોકોને મળતા તેમણે બેનરો લગાવી વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યો હતો। મહત્વનું છે કે બહોળી સંખ્યામાં નારાયણપુરા વિસ્તારના સ્થાનિકો એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો બળાપો કાઢ્યો હતો। તો આ મામલે ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરને પણ રજૂઆત કરાઈ છે। તેમણે પાર્કિંગનો મુદ્દો ઊભો કરીને રોડ કપાત કરવામાં આવી રહી છે એવી સ્થાનિકોને વાત કરી છે। આગામી દિવસોમાં જો રોડ કપાત કરવામાં આવશે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર કાર્યક્રમ કરી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો મહત્વનું છે કે આજે જ્યારે અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં વિવિધ જગ્યાએ સરકાર વિરોધી પોસ્ટરો લાગ્યા હતા, ત્યારે સ્થાનિકો પણ બહોળી સંખ્યામાં રસ્તા ઉપર આવી ગયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, અને સરકારની સામે ભારોભાર નારાજગી પણ જોવા મળી રહી હતી, અને તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર હવે કપાત કરશે તો આગામી સમયમાં તેઓ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને આગામી સમયમાં જ્વલંત આંદોલન પણ કરશે। મહત્વનું છે કે અમદાવાદના નારાયણપુરા વિસ્તારના સ્થાનિકોને ચૂંટણી સમયે નેતાએ વચન આપ્યા હતા કે આ વિસ્તારમાં કપાત નહીં થાય, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓ પોતાના વચન ભૂલી ગયા છે અને ફરી એકવાર આ વિસ્તારમાં કપાત થશે તેવો મેસેજ સ્થાનિકોને મળતા જ સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। જો કપાત કરવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે।